આપણો કયો વિષય છે? ગણિત. તો ગણિતમાં આપણે ખાનાવાળી નોટમાં પેન્સિલ અને લઈલો નોટ આપણે શું લખવાનું છે? એકડે મીંડે 10. તો ચલો એકડે તો આપણે શીખ્યા છે ને, ઊભી લીટી, આડી લીટી, અડધું ગોળ અને બાજુમાં મીંડું. મીંડું પણ આપણે શીખ્યા છે, જીરો શીખ્યા છે ને, તો મીંડું પાડી દેવાનું. ઊભી લીટી, આડી લીટી, અડધું ગોળ અને બાજુમાં ગોળ મીંડું. તો શું કહેવાય આને? એકડે મીંડે 10. એકડે મીંડે 10. બાળકો, તમારા એક હાથમાં 5 આંગળી છે, 4 આંગળી અને એક અંગૂઠો, પછી બીજા હાથમાં 4 આંગળી અને એક અંગૂઠો, એવું કરીને કેટલા થયા બે હાથના આંગળીઓ? 10. શું કહેવાય આને? 10. એકડે મીંડે 10. એકડે મીંડે 10. એકડે પાડવાનો અને બાજુમાં ગોળ મીંડું. એકડે પાડવાનો અને બાજુમાં ગોળ મીંડું. એકડે પાડવાનું અને બાજુમાં ગોળ મીંડું. ગોળ મીંડું પણ આપણે શીખ્યા છે ને બાળકો. શું કહેવાય આને? એકડે મીંડે 10. આપણે આગળ 1-9 નોટમાં શીખી ગયા છે. હવે આ શું લખીએ છીએ આપણે? એકડે મીંડે 10. શું લખે છે? એકડે મીંડે 10. એકડે મીંડે 10. શું કહેવાય એને? એકડે મીંડે 10. એકડે પાડવાનો અને બાજુમાં ગોળ મીંડું. એકડે કેતે પાડવાનું આપણે શીખ્યા છે ને બાળકો. કેતે પાડીશું? ઊભી લીટી, આડી લીટી, અડધું ગોળ અને બાજુમાં ગોળ આખું. ઊભી લીટી, આડી લીટી, અડધું ગોળ અને બાજુમાં આખું ગોળ. ઊભી, આડી, અડધું ગોળ, બાજુમાં આખું ગોળ. શું કહેવાય એને? એકડે મીંડે 10. શું કહેવાય? એકડે મીંડે 10. શું કહેવાય બાળકો? બોલો છો તમે? બોલી બોલીને લખવાનું છે આપણે. એકડે મીંડે 10. એકડે મીંડે 10. શું કહેવાય એને? એકડે અને બાજુમાં મીંડું. એકડે અને બાજુમાં મીંડું. એકડે અને બાજુમાં મીંડું. એકડે અને બાજુમાં મીંડું. શું કહેવાય એને? એકડે મીંડે 10. લખો છો ને બાળકો? ધીમે ધીમે, શાંતિથી, એક ખાને છોડીને જ લખવાનું છે અને ઉતાવળ કરવાની નથી. એકડે મીંડે 10. શું કહેવાય? એકડે મીંડે 10. આવી રીતે આખું પેજ ભરીને ક્લાસવર્કમાં એકડે મીંડે 10 લખવાનું છે તમારે, અને હોમવર્ક પણ તમારે આ જ લખવાનું છે. અલ્લાહ હાફિઝ.